સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરી પેસેન્જરોને રિક્ષામાં બેસાડી નજર ચૂકવી મોબાઈલ તેમજ રોકડ રકમની ચોરી કરી લેતી ગેંગને રાંદેર પોલીસે ઝડપી પાડી છે। સુરત શહેરમાં રિક્ષામાં મુસાફરી કરતા લોકોના મોબાઈલ ફોન તેમજ રોકડ રકમ ચોરી થવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે અને છાસ વારે સામે આવે છે। ત્યારે રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈ સોનારા દ્વારા આ અંગે સૂચન કરતા સર્વેલન્સના પીઆઈ પરમાર અને તેમની ટીમ દ્વારા આવી જ એક ગેંગને ઝડપી પાડી જેલ ભેગી કરી છે। રાંદેર પોલીસે બાતમીના આધારે સલાબતપુરા વિસ્તારમાં રહેતા અને રિક્ષા ડ્રાઈવર તરીકે કામ કરતા મુસ્તાક ખાન સલીમ ખાન પઠાણ અમરોલી કોસાડવાસ પાસે રહેતા અનવર કાસમ શેખ અને ફૈયાઝ ક્યુમસાને ઝડપી પાડ્યા હતા। પોલીસે આરોપીઓ પાસેથી એક રિક્ષા રોકડ રકમ તેમજ બે મોબાઈલ ફોન કબજે કર્યા હતા। તે જ ઉપરાંત પોલીસે આરોપીઓની કડક પૂછપરછ કરતા આરોપીએ આવી જ રીતે સુરત શહેર તેમજ અંકલેશ્વરના અલગ અલગ વિસ્તારોમાં 30 જેટલા મોબાઈલ ફોનની ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું, જે પૈકીના 11 મોબાઈલ ફોન રાંદેર પોલીસે રિકવર કર્યા છે અને આ મામલો તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસે આરોપીઓ પાસેથી કુલ 1.81 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે તેમજ પોલીસ તપાસમાં રાંદેર તથા અડાજણ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલી જવા પામ્યો છે।